ડોક્ટર સાહેબ પૂછે છે કે જીવો જીવસ્ય જીવનમ, એવે આ જે છે એમાં મોટા જીવો નાના જીવો આ બધું જે છે એકબીજાનો, તેમાં હિંસા શું છે અને શું કઈ કયો ભાગ છે એ બધું તમે સમજાવો કે છે. આ દરિયાની અંદર બધા જીવો છે ને, તે મોટો નાનાને ખાય કરે, નાનો નાનાને ખાય કરે, એમ કરતા કરતા આખું બધું જગત ચાલી રહ્યું છે, દરિયાનું જગત. ત્યાં કોઈ જતે કોઈ ત્યાં આગળ બચાવવા જતો નથી. આપણે અહીં આગળ બચાવવા જાય છે લોકો. અહીં ભગવાને કહ્યું છે કે જે જીવો હાલી ચાલી શકે નહીં, જો ત્રાસ પામે નહીં, એ જીવો તમે ખાજો સારી રીતે. શું કે છે? જે ત્રાસ પામતા નથી આપણે, એ ખાજો સારી રીતે. ઘઉં ચોખા દાળ બધું ખાઈએ છીએ, બધા જીવ છે બિચારા. આમ વાઈએ નહીં, ઉગે બધા જીવ, બધા જીવ છે. પણ જે ત્રાસ પામે આપણામાં, હાથ હળા જે નાસી જાય, ભાગી જાય, ભાઈ ભય લાગે, તે જીવોને મારશો નહીં કે છે. બીજા બીજા જીવોને માટે ભગવાને કશું કહ્યું નથી. આજે ઘેટા બકરા બધા ટોળા ને ટોળા કપાય છે અત્યારે. આજે અહિયાં દેવનારનું છે, દેવનારનું કતલકાનું છે, એમાં રોજના 6000 ઘેટા બકરા અને 12000 બીજા મોટા જાનવરો એ કપાય છે. એમાં આપણા જેવા જાય ને 1000-2000 આપીને એક જાનવર છોડાવે કે છે, ત્યાં પછી બીજો લઈને બીજા કતલખાનામાં કપાવે કે છે. એમાં મૂળ એનો પ્રશ્ન એ છે કે આવું જે છે, આટલા બધા જીવો અત્યારે કપાય છે કળિયુગમાં, તે આવું સતયુગમાં હતું કપાતું તું? આ ચાર યુગોમાં આ વિશે જરા સમજાવો એમ કે. સતયુગમાં શું કપાતું તું? દરેક દરેક કાળમાં જીવો કપાતા હતા, ત્યારે ઓછા કપાતા હતા, અત્યારે વધારે કપાય છે. પહેલા છે તે ક્ષત્રિયો, આપણા હિન્દુસ્તાનમાં ક્ષત્રિયો ખાતા હતા બધા. પેલા મરાઠા જે જે ક્ષત્રિયો ગણાય ને એ બધા ખાતા હતા, અને શુદ્રો મરેલાનું માંસ ખાતા હતા. જે જાનવર મરી ગયું હોય તેનું માંસ ખાતા હતા શુદ્રો, અને આ જીવતાનો મારીને માંસ ખાતા હતા. એટલે હલાલ કરીને ખાતા હતા. એ જીવો સામા સામે વેરથી જ બંધાય છે. એ અલી ખાન છે તે પાડો એક એક બકરો ખાઈ જાય, એ બકરો પાછો ફરી એ પાછો મિયા ભાઈ થઈ અને પાછો પેલા ને ખાય, એ રીતે આ બધો વ્યવહાર છે. જો વેર જ બાંધે છે, ફક્ત એકલા એકેન્દ્રિય જીવો વેર બાંધતા નથી, એ પોતાનું બે ઇન્દ્રિયમાં આવે છે. બીજા બધા જીવ વેર બાંધે છે, જે ત્રાસ પામે છે વેર બાંધે છે, અને વેર બાંધે છે વિચિત થઈને કરશે, સાફ થઈને કરશે. નિયમ કેવો, હિન્દુઓ એક ઝટકે મારે આપડા ક્ષત્રિયો, અને મુસલમાનો ગતિ ગતિ મારવાનો. બાકી આ પાણી છે ને, આખું જીવ જીવો જ છે બધા. એને જલકાય કહેવામાં આવે છે. કેવું કહેવાય છે? અપકાય, અપકાય, અપકાય. કાય એટલે શરીર, પાણી રૂપી જેનું શરીર છે એવા જીવો. અને પાર ક્યાં આવે? પણ નકામો ઢોરા ઢોળ ના કરો, ફક્ત ત્રાસ પામે એ જીવને નામ ના દેશો બને ત્યાં સુધી. એસ પાર એસ પાર થી બરોબર.